રાધનપુર ખાતે 72 કલાક બાદ અંધાર પડછવાશે અને પાણી બંધ થશે. લાઇટ બિલના ભરવાના કારણે પાલિકાના પાપે શહેરીજનો ભોગવી શકે છે ભારે હાલાકી. રાધનપુર નગરપાલિકાના પાપે શહેરીજનો ભોગવી શકે છે ભારે હાલાકી. પાલિકાએ યુજીવીસીએલનું 3.88 કરોડ વીજ બિલના ભરતા યુજીવીસીએલે 72 કલાકનું આપ્યું અલ્ટિમેટમ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની બેદરકારી કે અન્ય અનાવડતના કારણે રાધનપુર નગરજનોને અંધારપાટમાં રહેવું પડશે અને પાણીનો થશે કાપ. આજરોજ રાધનપુર વિદ્યુત બોર્ડની કચેરી દ્વારા રાધનપુર નગરપાલિકા પાસે બાકી નીકળતા 3.88 કરોડ રૂપિયા 72 કલાકની અંદર ભરી દેવા અલ્ટિમેટમ અને નોટિસ આપવામાં આવી. નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય લઈ પૈસા નહીં ભરવામાં આવે તો આગામી 72 કલાક બાદ રાધનપુર નગરની અંદર નગરપાલિકાના તમામ વીજ જોડાણો કાપી નાખવાનું વિદ્યુત બોર્ડના અધિકારીએ જણાવ્યું. રાધનપુર નગરપાલિકાની અંદર જોડાણ કરેલા પાણીના કનેક્શન અને સ્ટ્રીટ લાઇટ સહિત નગરપાલિકાનું કનેક્શન કાપી નાખવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું હતું. નગરપાલિકાના પાપે રાધનપુર નગરની અંદર મોટી હાલાકી છવાઈ જવાની શક્યતા. રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકોના સૂટ છે સવાલ. અત્યારની કચેરી રાધનપુર ઇજીસેલ પેટા વિભાગીય દ્વારા રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને વીજ બિલના 2017 પછીના 3.88 કરોડ રૂપિયા વારીગૃહો વીજ જોડાણના બાકી બાબતે વારંવાર નોટિસ આપવામાં આવે છે અને તાજેતરમાં પણ નોટિસ આપેલી છે જે 72 કલાકના અંદર બાકી પડતી રકમ અત્રેની કચેરીએ ભરપાઈ કરી જવી, અન્યથા તમારા વીજ જોડાણ કાપી નાખવામાં આવશે એ બાબતે નોટિસ અત્રેની કચેરી તેમજ વિભાગીય કચેરી દ્વારા પણ પાઠવવામાં આવેલ છે. મહેસાણા વિભાગીય કચેરી હસ્તકની રાધનપુર સિટી શહેર વિસ્તારમાં જે નગરપાલિકા છે એના 3 કરોડ ઉપર લેણી પેટેના પૈસા બાકી નીકળે છે અને અમે વારંવાર તેઓને અમારા લેણા બાકી છે એની ઉઘરાણી વારંવાર કરેલ છે, પણ તેમ છતાં એમના તરફથી યોગ્ય પ્રત્યુત્તર નથી મળતો. એના અનુસંધાને અમે નગરપાલિકાને 72 કલાકની નોટિસ આપી એમના બાકી જે પણ લેણા છે એ ભરપાઈ કરવા માટે જણાવેલ છે અને આવી નોટિસ અમે વારંવાર આપી છે, તેમ છતાં એ લોકો ભરપાઈ કરી શકતા નથી. આથી અમારે ન છૂટકે નગરપાલિકા હસ્તકના જે પણ પાણી પૂરો પાડતા કનેક્શનો છે, ઉપરાંત સ્ટ્રીટ લાઇટ કનેક્શનો છે, તેઓને કાપવાની ફરજ પડશે અને અમે ટૂંક સમયમાં અમારી વડી કચેરીની મંજૂરી લઈ એ કનેક્શન કાપવા માટેની તાજવીજ કરવાના છીએ. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.